माता की जय। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। सुरक्षित तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। सुरक्षित तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भाजपदारी दानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपदारी दानाशाही नहीं चलेगी, नहीं चलेगी। युवराज से तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। युवराज से तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भाजपदारी दानाशाही नहीं चलेगी, नहीं चलेगी। नहीं चलेगी, नहीं चलेगी। दानाशाही नहीं चलेगी। ખાસ કરીને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. સાહેબ, આમ આદમી પાર્ટી દ્વારા અમે એના સમર્થનમાં છીએ અને એના સખત વિરોધ કરીએ છીએ. કારણ કે આજ સુધી જેટલા ડમી કાંડો હોય, પેપર લીક કાંડો હોય, એ યુવરાજસિંહ જાડેજાએ ઉજાગર કર્યા છે, કૌભાંડો બહાર પાડ્યા છે અને ઘણા બધા નામો એણે જાહેર કર્યા છે કે આ લોકો આ ડમી કાંડમાં અને પેપર લીક કાંડમાં સંડોવાયેલા છે. ત્યારે સાહેબ, હમણાં જ યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવીને એમની પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા, એમની ધરપકડ કરવામાં આવી અને 7 દિવસના રિમાન્ડ મંજૂર કોર્ટે કર્યા. સાહેબ, અમે કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિને કોઈ ફેવર નથી કરતા. જે કોઈ ગુના કરે એને સજા થવી જ જોઈએ. પરંતુ જે રીતે કોઈ રાજકીય પાર્ટીના ઈશારે પોલીસ દ્વારા સામ દામ દંડ ભેદની નીતિથી આ ધરપકડ થઈ હોય અને આવા લીડર અને નીડર લીડરને જો ખોટી રીતે હેરાન કરવામાં આવે, આવી રીતે કિડનાપોરી રાખી, રાજકીય કિડનાપોરી રાખી એને હેરાન કરવામાં આવે તે વાત યોગ્ય નથી. એની આપ સાહેબ પાસે રજૂઆત કરવી આવે છે. બીજું સાહેબ, કે જે રીતે પોલીસે પુરાવાઓ રજૂ કર્યા છે એ એક પણ પુરાવા એવા દસ્તાવેજી પુરાવા નથી, જે મજબૂત પુરાવા નથી. આ જે પુરાવાઓ રજૂ કર્યા છે એના ઉપરથી આ ધરપકડ થઈ શકે નહીં, આવી કલમો લાગી શકે નહીં એવું અમારું ચોક્કસપણે માનવું છે. અને બીજું, પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજસિંહ જાડેજાએ એવું સ્પષ્ટ કીધું છે કે મારા ઉપર, મને સમન્સ બજાવવામાં આવે, કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો દ્વારા મારા ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે. જે લોકો આ જ કેસની અંદર સંડોવાયેલા છે એની ધરપકડ કરવામાં આવી છે, એ લોકોના આક્ષેપ દ્વારા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે, તો મને સમન્સ પાઠવવામાં આવ્યું છે. તો મારા હું પણ આક્ષેપ કરું છું અને સ્પષ્ટ શબ્દોમાં ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપર પણ આક્ષેપ કર્યા છે, કે હું પણ આક્ષેપ કરું છું કે આ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી છે, એના કાર્યકાળ દરમિયાન જેટલા કાંડો થયા છે, જેટલા પેપર લીક થયા છે, એમાં જીતુભાઈ વાઘાણીનો પૂરો ઇન્વોલ્વમેન્ટ છે, એની સંડોવણી છે, તો હું આક્ષેપ કરું છું. એના આધારે એમને પણ સમન્સ પાઠવવામાં આવે, એમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવે અને એમની પણ ધરપકડ કરવામાં આવે. તો સાહેબ, એ વાતને અમે પૂરેપૂરું સમર્થન આપીએ છીએ. કારણ કે જો યુવરાજસિંહ જાડેજાની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે કે ગુનેગારો આક્ષેપ કરે એને સમન્સ પાઠવીને એની પૂછપરછ કરવા માટે બોલાવીને એની ધરપકડ કરવામાં આવતી હોય, તો યુવરાજસિંહે જે મંત્રીઓ અને જે કાંઈ ભૂતકાળમાં આવા કૌભાંડો થયા છે એની સાથે સંકળાયેલા હોય એવા લોકોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી પણ અમારી માગણી છે. અને આજે યુવરાજસિંહ જાડેજા એ કોર્ટ જે પણ નિર્ણય આપે, પણ લોકોના મગજમાં એવું છે કે યુવરાજસિંહ જાડેજાને ફસાવી દેવા માટે, એને દબાવી, એનો અવાજ દબાવી દેવા માટે અને ભવિષ્યમાં આવા કૌભાંડો બહાર ન પડે એની માટે એને ડરાવી દેવા માટેનો આ એક ષડયંત્ર છે. પહેલી વાત કહી શકાય કે આ ગુજરાત વ્યાપી કૌભાંડ છે, આ 8, 10, 15, 25 જણા નથી. અને આ બે નામ કેમ ન આપ્યા યુવરાજસિંહે એવું કહીને પોલીસ છે એ કરતી હોય તો આ કામ પોલીસ શું છે? ખાલી દિશા સૂચક સૂચન થાય ને કે સાહેબ આમાં કઈ ખોટું થાય છે તો પણ પોલીસે કૌભાંડ પકડી પાડવું પડે. એની બદલે કોઈ તાહિત વ્યક્તિ સેવાભાવી છે જે આજે લીડર થઈને નીકળ્યો છે, જે કૌભાંડો બહાર પાડે છે, એને એમ કહે કે તમે 10 નામ આપ્યા ને 2 નામ ન આપ્યા, એવા આક્ષેપ નીચે અને સાવ તદ્દન સાહેબ પ્રપંચ કરીને એને આવો કેસમાં સંડોવી દે અને કૌભાંડોને છાવરવાના પ્રયત્ન થાય તો સાહેબ આ વસ્તુ વ્યાજબી નથી.
આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ. થોડુંક સૌએ પોતાનું જમીર જાગતું કરવું પડશે. આ નહીં ચાલે છે ભાઈ સાહેબ. ખાસ જે રીતે એની તપાસ કરવામાં આવી, જે રીતે એની 8 કે 9 કલાક પૂછપરછ કરવામાં આવી, અને જે રીતે આપણા ભાવનગર જિલ્લાના જે અધિકારીઓ છે, આઈજી સાહેબ, એસપી સાહેબ, એ લેવલના અધિકારીઓ દ્વારા આ કેસને એટલો બધો હાઇલાઇટ કરવામાં આવ્યો છે. જે તપાસ પીએસઆઈ કે પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ કરી શકે, એ શું કરવા એટલો મોટો અને મહત્વ આપ્યો આ કેસને, એ બહુ સમજવા જેવી બાબત છે. ડમીકાંડને તોડકામમાં ભેગી એટલે આખું સરકાર જે એ પેલું કરે છે, એટલે જોવાનું રહ્યું કે અમારો જે તપાસ પણ યોગ્ય અધિકારી અને જે નિષ્પક્ષ વ્યક્તિઓ એના દ્વારા તપાસ થવી જોઈએ, નહીં કે કોઈ મેનિપ્યુલેટેડ એ અધિકારીઓ દ્વારા થાય. એ અમારી રજૂઆત છે કે યોગ્ય તપાસ અધિકારીઓ રૂપમાં માંગ્યા.